विद्यार्थी मित्रों, आ स्क्रीन ऊपर तमने शू देखाई रह्यू छे? पाणी। मित्रों, तमने खबर छे आ पाणी आपड़ा माटे केटलू मूल्यवान छे? तो आ वार्ता द्वारा आपणे पाणीनू मूल्य जाणीशुं। एक जंगल हतुं, तेमां एक नानकड़ू तळाव हतुं। आ तळाव एक परीએ બનાવ્યું હતું। તમને ખબર તો છે ને કે પરી કેવી હોય? તેને બે પાંખો હોય, તેના માથા પર મુગટ પહેર્યો હોય અને હાથમાં લાકડી હોય। આપણા માટે તો આવી જ કંઈક પરી છે, હે ને? હવે આપણે વાર્તામાં આગળ વધીએ। તે પાણીથી ભરેલું રહેતું। તે પાણીનો ઉપયોગ વિવિધ પંખીઓ પ્રાણીઓ કરતા હતા। ઉનાળાના દિવસો આવ્યા, ખૂબ ગરમી પડવા લાગી। પરીએ પોતાના ઘેર જવાનું થયું। પરી બધાને સમજાવતી ગઈ, પાણી ખૂબ અમૂલ્ય છે, જળ છે તો જીવન છે, માટે તેને કરકસરથી વાપરજો, તેને જેમ તેમ વેડફશો નહીં। પરીના ગયા પછી તેની શિખામણ બધા ભૂલી ગયા અને જેમ તેમ પાણીને વેડફવા લાગ્યા। આકાશમાં સુરતદાદાએ આ જોયું। તેમણે બધાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। તેમણે તળાવનું બધું પાણી સૂકવી નાખ્યું। થોડા દિવસ પછી પરી પાછી આવી, જુએ છે તો તળાવ સાવ સુકાઈ ગયું હતું, કમળ કરમાઈ ગયા હતા, હંસ ઉડી ગયા હતા, સૌ પાણી વગર ખૂબ તકલીફ અનુભવતા હતા। પરી તો ખૂબ ઉદાસ થઈ ગઈ। જે મળે તેને પૂછવા લાગી, મારા તળાવનું પાણી ક્યાં ગયું? મારા તળાવનું પાણી કોણ લઈ ગયું? મારા તળાવનું પાણી કોણ પી ગયું? પરી ચકલીને, કાગડાને, મોરને, કૂતરાને, બિલાડીને, કૂકડાને, ગાય, ભેંસ ને બધા જ પ્રાણી વિશે પૂછવા લાગી ને બધાને જ પાણી વિશે પૂછવા લાગી। ચકલી કહે, મેં નથી પીધું। કાગડો કહે, મેં પણ નથી પીધું। પરીએ કૂતરાને પૂછ્યું અને બિલાડીને પણ પૂછ્યું, કૂકડાને પૂછ્યું ને મોરને પણ પૂછ્યું, બધાને પૂછી જોયું। બધા કહે, પરી બહેન, અમે કોઈએ તમારા તળાવનું પાણી નથી પીધું। તેવામાં પરીએ ઊંચે નજર કરી, આકાશમાં સૂરજદાદા હસતા હતા। તેણે સુરતદાદાને કહ્યું, સુરતદાદા, તમે બધું જ જુઓ છો, કહો મારા તળાવનું પાણી ક્યાં ગયું? કોણ પી ગયું? મારા કમળને કોણે કરમાવ્યા? મારા હંસને કોણે ઉડાડી મૂક્યા? દાદા, મારો ચોર શોધી આપો। સુરતદાદા ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, દીકરી, હું જ તારો ચોર છું, પાણી મેં જ પીધું છે। પરીના ઘરે ગયા પછી પશુ પંખીઓ જેમ તેમ પાણી વેડફતા હતા, તેમને બોધપાઠ ભણાવતા પોતે જ પાણી પી ગયા। તે વાત સુરતદાદાએ પરીને કરી। પરી રડતી રડતી કહેવા લાગી, સુરતદાદા, હું તમને વચન આપું છું કે હવેથી તેઓ કદી પાણીનો બગાડ નહીં કરે,
મારું તળાવ હતું તેવું કરી આપો. સુરત દાદા કહે, ભલે. અને એણે ચમત્કાર કર્યો. પવન જોરથી વાવા લાગ્યો, વાદળા ગાજવા લાગ્યા અને ભર ઉનાળામાં વરસાદ પડવા લાગ્યો. થોડી જ વારમાં બધે જ પાણી પાણી થઈ ગયું. પરીનું તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયું. જંગલના સૌ પશુપંખી આનંદથી નાચી ઉઠ્યા. સૌએ સુરત દાદાની સાક્ષીમાં પ્રતિજ્ઞા કરી, આજ પછી અમે ક્યારેય પાણીનો દુરુપયોગ નહીં કરીએ, કારણ કે હવે અમને સમજાઈ ગયું છે કે જળ અમૂલ્ય છે અને જળ છે તો જીવન છે. પાણી એ સજીવોનું જીવન છે, તેના વગર કોઈ જીવી શકે નહીં, માટે તેને વેડફશો નહીં. જોયું ને મિત્રો, આ પાણી આપણા માટે કેટલું મહત્વ ધરાવે છે. આ પાણી વગર તો આપણે જીવન પણ નથી જીવી શકતા. પશુ, પ્રાણી, પંખી, જીવજંતુ, મનુષ્ય કોઈ પણ હોય, તેને જીવવા માટે પાણીની જરૂર તો પડે જ છે. મિત્રો, તો આપણે પાણીનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. જ્યાં નળ ચાલુ દેખાતો હોય તેને આપણે તરત જ બંધ કરી દેવો. જરૂરિયાત પ્રમાણે જ આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, મળતા રહો.